नमस्कार मित्रों, स्वागत है तमारू HNGU स्टडी पॉइंट यूट्यूब चैनल ना एक नवा वीडियो में। मित्रों जे पण विद्यार्थी मित्रों ऑफलाइन एडमिशन लेवा मांगता होय अथवा तो एमणे ऑफलाइन एडमिशन लीधेलू होय एवा विद्यार्थियों माटे खूब ज अगत्यनो परिपत्र यूनिवर्सिटी द्वारा बहार पाडवामां आव्यो छे, एना विषेनी चर्चा आपणे आजना आ वीडियोनी अंदर करीशुं। यूनिवर्सिटी द्वारा बे प्रकारे एडमिशन आपवामां आवे छे। एक तो यूनिवर्सिटी द्वारा ऑनलाइन एडमिशन आपवामां आवे छे, जेनी अंदर विद्यार्थीओए ऑनलाइन अरजी करवानी होय छे अने एना पछी एनुं मेरिट लिस्ट बहार पड़े छे। अने बीजुं ऑफलाइन एडमिशन आपवामां आवे छे, एनी अंदर विद्यार्थी जे पण कॉलेजनी अंदर एडमिशन लेवा मांगतो होय त्यां जई अने तेमणे त्यांनું प्रवेश फॉर्म भरवानुं होय छे अने फी भरी अने त्यां एडमिशन मेळवी शके छे। तो हवे जोईए कि आ યુનિવર્સિટીનું પરિપત્ર શું છે અને એને વિદ્યાર્થીઓ દ્વારા એ પરિપત્ર દ્વારા યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કઈ સૂચના આપવા માંગે છે। તો તમે એ વાંચી શકો છો એ પ્રમાણે જે આ પરિપત્ર છે એનો વિષય છે શૈક્ષણિક વર્ષ 2023-24માં અનુસ્નાતક કક્ષાની તમામ કોલેજોમાં ઓફલાઈન પ્રવેશ બાબતે, એટલે કે અનુસ્નાતક કક્ષાની જે તમામ કોલેજો છે એની અંદર ઓફલાઈન પ્રવેશ અંગેનું યુનિવર્સિટીનું આ ખૂબ જ અગત્યનું પરિપત્ર છે। હવે આને આપણે થોડું ડિટેલની અંદર વાંચીએ તો આથી આ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રો, અનુસ્નાતક કોલેજોના આચાર્યશ્રીઓ અને યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા અનુસ્નાતક વિભાગોના વડાશ્રી, સંયોજકશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2023-24માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા બાદ બાકી રહેતી મંજૂર બેઠકો અને મંજૂર થયેલ વધારાની બેઠકો પર પ્રવેશ અંગે વિભાગ અથવા તો કોલેજની કક્ષાએ રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન અનામતના ધારાધોરણો તથા યુનિવર્સિટીના પ્રવેશના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઓફલાઈન પ્રવેશ 10 દિનમાં પૂર્ણ કરવા આદેશાનુસાર જણાવવામાં આવે છે। એટલે કે વર્ષ 2023-24 છે એની અંદર જે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા છે એ યુનિવર્સિટી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને એની અંદર જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, પહેલું મેરિટ લિસ્ટ, બીજું મેરિટ લિસ્ટ અથવા અમુકવાર ત્રીજું મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે, એ તમામ પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24 માટે પૂર્ણ કરવામાં આવી છે। તો હવે જે પણ વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન એડમિશન લેવા માગતા હોય તેઓએ 10 દિવસની અંદર જે પણ કોલેજની અંદર તેઓ એડમિશન લેવા માગતા હોય ત્યાં જઈ ત્યાંનું પ્રવેશ ફોર્મ ભરીને એડમિશન મેળવી લેવાનું રહેશે। 10 દિવસ પછી કોઈ પણ વિદ્યાર્થી મિત્ર વર્ષ 2023-24 માટે એડમિશન લઈ શકશે નહીં। તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી એડમિશન ન લીધું હોય અથવા તો જ્યારે એમણે ઓનલાઈન ફોર્મ ભર્યું હોય અને એની અંદર મેરિટ લિસ્ટમાં એમનું નામ ન આવ્યું હોય તો તેવા વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન ફોર્મ ભરી શકે છે। તો મિત્રો આ હતો આજનો આ પરિપત્ર જેની અંદર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન એડમિશન અંગે ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવી છે એના વિશે આપણે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।